નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુવી પર 6 લાઇનના બ્રિજનું કામ ચાલુ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા જતા રોડ ઉપર વહેલી સવારે દૂધ વાહન પલટી ખાઈ ગયું. ચાલકનો આબાદ બચાવ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામમાં આવેલા મુક્તિધામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ફરી એકવાર મોડી રાતે કરજણ ડેમના 5 ગેટ અને સવારે 1 ઘટાડીને 4 ગેટ ખોલાયા. 13 જિલ્લામાં 17 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના. માત્ર ખાવાનું અને વસ્તી વધારવાની આ કામ તો જાનવરો પણ કરે છે. મોહન ભાગવત. પટનામાં આતંકી મોડ્યુલનો થયો ખુલાસો. પીએમનો બિહાર પ્રવાસ હતો નિશાન પર. 2ની ધરપકડ. ઝારખંડની અનેક સરકારી શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા. નાદોલ તાલુકામાં ભારે વરસાદ અને કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કેરાના પાકને કરોડોનું નુકસાન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા અનોડિયા પાસે આવેલ સાબરમતી નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રો સહિત પંથકના લોકોમાં ખુશી જોવા મળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાડ સમાન એપ્રોચ રોડ ઉપર છેલ્લા 6 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાત્રિના સમયે અવર જવર કરતા લોકોને અંધારાને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો પાલિકામાં રજૂઆત બાદ પણ સ્થિતિ જેસે તેની. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સરકાર દ્વારા મૃતક પરિવારજનોને સહાય આપવામાં આવી. પાલનપુર તાલુકા પોલીસે ખોટા દસ્તાવેજો ઉભા કરી બારોબાર ગાડી વેચી મારી છેતરપિંડી આચરનાર 3 શખ્સોને ઝડપી લીધા છે. અમદાવાદ ખાતે પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની હોરી કાઢતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો. સાપુતારાના માલેગાંવ ઘાટમાં ઘસી પડેલી ભેખર ખસેડવામાં તંત્રને સફળતા મળી છે, પરંતુ માર્ગ ડેમેજ થતા હજુ 2 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી હાઈવે ઓથોરિટીએ નિર્ણય લીધો છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખા તરફથી અસરગ્રસ્ત લોકોને કાટપત્રીનું કીટનું વિતરણ કરવામાં આવ્યું. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.